અને જ્યારે આપણે 108 ને કોલ કરીએ ત્યારે કોઈ પણ જગ્યાએ ઇન જનરલ 108 ને પહોંચતા કેટલો સમય લાગે? 108 ની સર્વિસ ખૂબ જ સારી છે. હાઈવે જી ઉપર પણ એવી ઘણી બધી ચેકપોસ્ટ ઉપર ઉભા રાખે છે, તો એ તો જે પોઈન્ટ હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સિટીમાં રાઈટ. હોય તો 5 થી 10 મિનિટમાં 108 પહોંચી જાય, ઓકે. અને જો હાઈવે હોય તો થોડું વધારે ટાઈમ થઈ શકે છે. પછી પોલીટ્રોમામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઇમરજન્સી સર્વિસ, જે ટાઈમ એને ઇન્જરી થાય છે અને એનાથી જે 1 કલાક આગળ છે એને ગોલ્ડન આર કહેવામાં આવે છે. એ ગોલ્ડન આર માં એને જો પ્રોમ્પ્ટ સારવાર, કરેક્ટ ટ્રીટમેન્ટ મળી જાય તો એ જે દર્દી છે એના બચવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. ડેફિનેટલી ટ્રુ. જો એ ઇનિશિયલ 1 ઘંટો વેસ્ટ થઈ જાય તો પછી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઉભા થાય છે. એટલે આ બધાનું મેઇન ફોકસ હોય છે ગોલ્ડન આર ઉપર, જેમજ ખબર પડે તેમજ દર્દીને ટર્શરી કેર સેન્ટર. ટર્શરી કેર સેન્ટર એટલે જ્યાં સીટી સ્કેન, કારણ કે સીટી સ્કેનમાં બધું દેખાઈ શકે છે અને ફાસ્ટ થઈ શકે છે, અને બધા સ્પેશિયાલિટીના ડોક્ટર્સ હોય, જેમ કે એનેસ્થેટિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, એબડોમિનલ ઇન્જરી માટે જનરલ સર્જન અને હેડ ઇન્જરી માટે ન્યુરોસર્જન, આ 3 એકદમ મેઇન હોય છે. તો એવા હોસ્પિટલ ઉપર દર્દીએ તરત જ જવાનું, જે પણ નિયર બાય સેન્ટર હોય, જી. અને ત્યાં બધી સારવાર કરવાની. કોઈ પણ બેસિક પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર ઉપર જો હાઈવે પર ફ્રેક્ચર થાય અને કોઈ પણ નાનો હોસ્પિટલ જાય જ્યાં બધી ફેસિલિટી ના હોય, સીટી સ્કેન ના હોય હાઈવે ઉપર કંઈ પણ, તો ડાયગ્નોઝ જ ના થાય તો એની ટ્રીટમેન્ટ એને ટ્રીટમેન્ટ પણ પ્રોમ્પ્ટ કદાચ મળે આપણે નહીં. યોગ્ય ન આપી યા શકીએ. સાચી એટલે વાત છે. એ તો 108 સક્ષમ છે કે દર્દીને સહી જગ્યા પહોંચાડે છે, પણ તો પણ દર્દી ઇન્સિસ્ટ કરવાનું. એટલે 108 પાસે જે નિયર બાય હોસ્પિટલ, સારી હોસ્પિટલ જો તેનું એક લિસ્ટ હોય છે કે જ્યાં તેઓ દર્દીને લઈ જઈ શકે અકસ્માત. 108 નો એવો નિયમ હોય છે કે જે પણ નિયર બાય હોસ્પિટલ હોય, સૌથી પહેલા તો જો દર્દીનો કોઈ રિલેટિવ એને કહે કે મને આ હોસ્પિટલ ઉપર જી જવાનું જી છે, તો એ દર્દીનું ચોઈસ ફોલો કરીને એને એ હોસ્પિટલ ઉપર લઈ જાય. છે ટ્રુ. અને જો એવું નહીં હોય તો જે 108 ને એના કંટ્રોલ રૂમ થી જે ડાયરેક્ટ કરવામાં આવે કે તમે આ હોસ્પિટલ ઉપર લઈ જાઓ, તો એનો ડ્રાઈવર અને એક જે નર્સ હોય છે એમાં, એ બંને એ નિયર બાય હોસ્પિટલ દર્દીને લઈ જાય છે.